કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડૉક્ટર પર જે દુષ્કર્મ અને ત્યારબાદ તેની હત્યાની ઘટના સામે આવી હતી તેને જ લઈને દેશભરમાં ડૉક્ટરોનો રોષ છે તે જોવા મળી રહ્યો છે. દેશભરના ડૉક્ટરો સાથે ગુજરાતભરના સરકારી અને ખાનગી હોસ્પિટલના ડૉક્ટરો જે અત્યારે આમ જે પીડિતા છે તેને ન્યાય મળે તેના માટે થઈને જે હડતાલ છે તે હડતાલ ઉપર ઉતર્યા છે અને ઇમરજન્સી સિવાય તમામ સેવાઓ બંધ છે તે રાખવામાં આવી છે. ત્યારે ખાસ કહી શકાય કે હડતાલને લઈને દર્દીઓ છે તેમને પણ ફરી એકવાર હાલાકીનો સામનો કરવો પડે તેવું જ લાગી રહ્યું છે. કારણ કે રાજ્યભરના ડૉક્ટરો આજે રેલી કાઢી અને પોતાનો વિરોધ છે તે દર્શાવશે અને જે આ પીડિતા છે તેને વહેલામાં વહેલી તકે ન્યાય મળે તેની માંગણી છે તે કરવામાં આવી રહી છે. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કોલકાતા મેડિકલ કોલેજમાં જે જુનિયર મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ કરી તેની હત્યાની જે ઘટના બની હતી તેના પડઘા સમગ્ર દેશમાં જોવા મળી રહ્યા છે. આ મહિલા ડૉક્ટરે અને તેના પરિવારને ન્યાય મળે તેના માટે થઈને દેશભરના ડૉક્ટરો હવે હડતાલ છે તે હડતાલ ઉપર ઉતર્યા છે અને વિરોધ પ્રદર્શન સાથે રેલી છે તે નીકાળવામાં આવી રહી છે. જ્યારે ન્યાય ઝડપી મળે તેની માંગ સાથે આ ડૉક્ટરો જે હડતાલ છે તે કરી રહ્યા છે. સાથે સાથે ડૉક્ટરોની સેફ્ટીને વધારો કરવામાં આવે તેની માંગ છે તે પણ કરવામાં આવી રહી છે. ત્યારે દેશની સમગ્ર દેશ સાથે ગુજરાતભરના પણ જે તમામ સરકારી હોસ્પિટલના જે ડૉક્ટરો છે તે ડૉક્ટર અને ખાનગી હોસ્પિટલના ડૉક્ટરો છે તે તમામ લોકો ઇમરજન્સી સિવાય તમામ સેવાઓ છે તે આજે બંધ રાખવામાં આવી છે, જેમાં અમદાવાદ હોય, વડોદરા હોય, રાજકોટ હોય, સુરત હોય, જામનગર હોય કે તમામ જગ્યાએ સમગ્ર ગુજરાતમાં જે આ ડૉક્ટરો છે તે લોકોએ રેલી કાઢી વિરોધ છે તે વિરોધ નોંધાવ્યો છે. જામનગરમાં જીજી હોસ્પિટલમાં પણ 500થી વધુ રેસિડેન્શિયલ જુનિયર જે ડૉક્ટરો છે તે અચોક્કસ મુદ્દતની હડતાલ છે તે નોંધાવી છે. તેમની સાથે ખાનગી ડૉક્ટરો પણ આ હડતાલમાં જોડાયા છે. એટલે કે જામનગરની કુલ 150 જેટલી ખાનગી હોસ્પિટલ તેમજ 500 જેટલા તબીબો 24 કલાકની હડતાલ છે તે પાડી રહ્યા છે. ખાસ કહી શકાય કે ઇમરજન્સી સેવાઓ સિવાયની તમામ સેવાઓ છે તે બંધ રાખવામાં આવી છે. તેનાથી આ તમામ તબીબો અડગા છે તે રહેશે. ત્યારે પીડિત પરિવારને ન્યાય મળે, આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તેમજ તબીબોની સુરક્ષામાં વધારો થાય તે માંગણી સાથે જે આ હડતાલ છે તે હડતાલ પાડવામાં આવી છે. ત્યારે જામનગર ડૉક્ટર એસોસિએશનના પ્રમુખ અતુલ વેકરિયા આ બાબતને લઈને વધુમાં શું કહી રહ્યા છે તે આપણે અહીંયા સાંભળીએ. હું ડૉક્ટર અતુલ વેકરિયા, પૂર્વ પ્રમુખ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જામનગર બ્રાન્ચ અને વર્તમાન પ્રમુખ આઈ એસોસિએશન જામનગર. આજરોજ સંપૂર્ણ આપ જાણો છો, આજરોજ સંપૂર્ણ ભારતમાં ડૉક્ટરોની જે હડતાલ છે એના અનુસંધાને જામનગર પ્રાઇવેટ એસોસિએશનની પણ હડતાલ છે. તે હડતાલ શેના માટે જે આપને જણાવ્યું તો 9 ઓગસ્ટે લેડી ડૉક્ટર ઉપર જે કલકત્તામાં રેપ બાદ એની હત્યા કરવામાં આવેલી છે એને ઝડપી ન્યાય મળે, એની સંપૂર્ણ વિધાઉટ નિષ્પક્ષ જે તપાસ થાય એના માટેની આ હડતાલ છે. કારણ કે ડૉક્ટર ઉપર હાલતા આવા પણ હુમલા થતા હોય છે એના અનુસંધાને ઘણી વખત હડતાલો પણ પાડેલી છે, છતાં પણ હજુ કંઈ એવો સ્ટ્રિક્ટ કાયદો નથી કે કંઈ સજા મળે આરોપીને. એના અનુસંધાને આજે સંપૂર્ણ ભારતમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની નેશનલ બ્રાન્ચે હડતાલ ડિક્લેર કરી છે. એના અનુસંધાને આજ સવારે 7 વાગ્યાથી, એટલે કે શનિવાર 17 તારીખ સવારે 7થી 18 તારીખ રવિવાર સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ હડતાલ છે. સંપૂર્ણ રૂટિન વર્ક બધું બંધ રાખેલ છે, ઓપરેશન પણ બંધ રાખેલ છે, સિવાય કે જે ડાયર ઇમરજન્સી હશે એના અનુસંધાને જ મોસ્ટલી તો ગવર્મેન્ટ હોસ્પિટલમાં જ મોકલવામાં આવે છે, પણ જરૂર પડીએ જ પ્રાઇવેટ હોસ્પિટલમાં ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવેલ છે. આ આંદોલનને મેડિકલ એસોસિએશન ઉપરાંત આયુર્વેદિક એસોસિએશન, ફિઝિયોથેરેપી એસોસિએશન, ડેન્ટલ એસોસિએશન એન્ડ હોમિયોપેથી એસોસિએશન પણ સંપૂર્ણ ટેકો છે. એના અનુસંધાને આજે બધા ડૉક્ટરો 10:30 વાગે 10:30 મેડિકલ કોલેજે ભેગા થવાના છે અને ત્યાંથી પ્રાઇવેટ ડૉક્ટરો ઉપરાંત ત્યાંના જુનિયર ડૉક્ટરો એટલે કે રેસિડન્ટ ડૉક્ટરો મેડિકલ સ્ટુડન્ટને સાથે લઈ અને રેલી કાઢી અને ત્યાં આપ જે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું છે અને અમારા આપણા એમપી શ્રી પૂનમબેન માડમને પણ આવેદનપત્ર આપવાનું છે અને એના બાદ સાંજે 7 વાગે મેડિકલ કોલેજથી ડીકેવી સર્કલ સુધી કેન્ડલ માર્ચ રેલી કાઢવામાં આવવાની છે. ત્યારે કોલકાતામાં જે જુનિયર ડૉક્ટર સાથે જે જઘન્ય ઘટના બની હતી તેને જ લઈને સૌ કોઈ વિરોધ છે તે કરી રહ્યા છે, સાથે સાથે તેને ન્યાય મળે તેના માટે અપીલ છે તે પણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પણ આનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે, તો સાથે જે રાજકારણ છે તે રાજકારણ પણ આને લઈને ગરમાયું હોય તેવું લાગી રહ્યું છે. આ જ ઘટનાને લઈને રાજકોટમાં પણ જે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપના સિનિયર નેતા અને ઇફકોના ચેરમેન દિલીપ સાંગાણી જે ત્યાં હાજર હતા તેમને મીડિયા સાથેની વાતચીતમાં
જે કોલકાતામાં જે મહિલા ડૉક્ટર સાથે ઘટના બની છે તેને લઈને પણ કહ્યું હતું કે આ રીતની ઘટના જે કદી સહન ના કરી શકાય તેવી છે અને આવા જે આરોપીઓ છે તેમને કડકમાં કડક સજા છે તે મળવી જ જોઈએ. આ રીતની વાત કરતાં તેમને વધુમાં શું કહ્યું હતું તે પણ આપણે અહીંયા સાંભળીએ. ન્યાય અને કાયદો, કાયદો એવો હોવો જોઈએ જાતિ જ્ઞાતિ પ્રાણ કે કોણ ઉઠીને સર્વને એક સમાન લાગુ પડે, મનમાં એવો ભેદ ન થાય કે આ સમાજનો છે, આ ધર્મનો છે, આ જ્ઞાતિનો છે, એની પ્રત્યે પક્ષપાત થઈ જશે અને ત્યારે જ દેશ મજબૂત બને. એ દિશામાં કાયદાઓનું અમલીકરણ કરનાર અધિકારીઓ કે સરકારે જાગૃત રહેવું જોઈએ. આજે આરોપીઓ તેમને કેવી સજા થવી જોઈએ જેથી કરીને આવી કોઈ વિચાર પણ ન કરે આ પ્રકારની કેસને અંજામ આપવો? જેના ડોક્ટર હોવા છતાં આ પ્રકારની સજા કરવાની આપણી માનસિકતા કે આપણા મનની વાત હોય એ પ્રમાણે ન થાય, કાયદાની જોગવાઈ પ્રમાણે મેક્સિમમ જે સજા થતી હોય તે કરવી જોઈએ. કોલકાતાની આ ઘટનાના પડઘા સમગ્ર દેશભરમાં પડી રહ્યા છે ત્યારે હાલ તો કોલકાતાની કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તેને લઈને અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. હાલ તો આ સમગ્ર મામલાને લઈને સીબીઆઈ છે તે તપાસ કરી રહી છે અને જે આરોપીઓ છે તે આરોપીઓને કડકમાં કડક સજા થાય જેથી કરીને દેશભરમાં ક્યાંય પણ કોઈ પણ મહિલા સાથે આ રીતનું કૃત્ય ના સર્જાય, આ રીતની ઘટના ના બને તેના માટે થઈને અત્યારે સમગ્ર દેશ છે તે એક થયો છે અને આ જે પીડિત પરિવાર છે અને જે પીડિતા છે કે તેને ન્યાય વહેલામાં વહેલી તકે મળી રહે અને આ આરોપીને સખતમાં સખત સજા થાય તેના માટે માંગ છે તે કહી શકાય કે આખો દેશ છે કે જે અત્યારે કરી રહ્યું છે. ત્યારે કોલકાતામાં જે જુનિયર મહિલા ડૉક્ટર સાથે જે ઘટના બની છે તેને લઈને જે આરોપીઓ છે તે લોકોને કેવી સખત સજા થવી જોઈએ તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.